बनासकांठाना वाउमां आयोजित जनवेदना सभामां धारासभ्ये ગેનીબહેન ઠાકોર ભાનભૂલ્યા અને સભાને સંબોધિત કરતી વખતે ગેનીબહેન ઠાકોર અપશબ્દો બોલતા ભારે વિવાદ સર્જાયો છે। ભાજપ સરકાર પર પ્રહાર કરતી વખતે ગેનીબહેન ઠાકોરે અપશબ્દો ઉચ્ચારતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। ગેનીબહેન ઠાકોરે કહ્યું કે સરકાર જેના પર ખોટા કેસ કરે છે તે કેસ પાછા ખેંચવાની આ લડાઈ છે। તેમણે હુંકાર કર્યો કે જો સરકારમાં તાકાત હોય તો ગેનીબહેન જિગ્નેશ મેવાણી કે ગુલાબસિંહ પર કેસ કરે। તેમણે કહ્યું કે 2012 ની ચૂંટણીમાં ઢીમામાં કન્ટેનર ભરી વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો, ક્યાં સુધી યુવાનોને બરબાદ કરવામાં આવશે તેવા સવાલ ગેનીબહેને ઉઠાવ્યા। તેમણે કહ્યું કે ભાજપના રાજમાં બહેન દીકરીઓ પણ સુરક્ષિત નથી। આમ પબ્લિક પોઈન્ટ એના ઉપર જ્યાં પોલીસ ફરિયાદી થઈ છે અથવા સરકારી અધિકારી ફરિયાદી બન્યો છે, તો અનેક બીજા સમાજો હતી, સુખી સંપન્ન સમાજો છે, જેણે કરોડો અરબો રૂપિયાનું ગુજરાતની તિજોરીને ગુજરાતની મિલકતને નુકસાન કર્યું છે, એમના કેસો તો પાછા ખેંચાતા હોય તો આ જે ગરીબ સમાજોના કેસો પાછા કેમ ના ખેંચાય? એ લોકોના કેસ ખેંચાય એનો અમને આનંદ છે, એનો અમને વિરોધ નથી, પણ એની સાથે જે ગરીબ સમાજના આગેવાનો, ગરીબ સમાજના જે કાર્યકરો છે, ગરીબ સમાજો છે, એમના ઉપર રાજકીય કિનાકુરીથી અથવા તો એમનો અવાજ દબાવવા માટે જે કેસ કર્યા છે એ કેસ પાછા ખેંચવા માટેની વાત કરી છે। યુવાનોને બરબાદ કરવા માટેની એના કાવતરા કરશે, ક્યાં સુધી સમાજને અંદરો અંદર ઝઘડાવશે? ત્યારે પાભરની અંદર પોલીસ વાળાનું અને બુટલેગરોના હિસાબે મરણ થાય, ઠાકોર સમાજ ઉપર 46 કેસ કરવામાં આવે, ક્યાંક મહિલાઓની સુરક્ષા માટેની વાત હોય અને કોઈ એની આગળ આવે તો એના ઉપર કેસ કરવામાં આવે। તમારે જે કરવાનું છે એ કરો, નાણાની અંદર રોજનો કોઈ એવા દિવસ ના હોય કે આ ગુજરાતની અંદર બેન દીકરી ઉપર બળાત્કાર ન થયો હોય। તમે પોલીસને આગળ ના કરો, તમારામાં તાકાત હોય તો તમે પોતે ફરિયાદી બનો અને ગેનીબહેન ઉપર, ગુલાબસિંહ ઉપર કે ભાઈ જિગ્નેશભાઈ ઉપર કેસ કરો, અમે તમારી માહે લડવા માટે સક્ષમ।